નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 18 એપ્રિલ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 18 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, ભારત સરકારે ખેડૂતોને પોતાના ખેતી ઉત્પાદનો માર્કેટ સુધી પહોંચાડવા મદદ કરવા માટે કઈ એપ લોન્ચ કરી? તો એપ લોન્ચ કરી છે જેનું નામ છે કૃષિ રથ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યની સરકારે હોમ ડિલિવરી સેવા શરૂ કરવા માટે વેબસાઇટ લોન્ચ કરી? તો તે રાજ્ય સરકાર છે છત્તીસગઢ રાજ્ય સરકાર. છત્તીસગઢ, રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉડકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કયા રાજ્યની સરકારે બહાર ફસાયેલા પોતાના નાગરિકોને 3,500 રૂપિયા આપવાની જાહેરાત કરી? તો તે રાજ્ય સરકાર છે અરુણાચલ પ્રદેશ રાજ્ય સરકાર. અરુણાચલ પ્રદેશ, રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર બી ડી મિશ્રા, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન ચાર, હાલમાં જ કયા રાજ્યની સરકારે કોવિડ કુરીપુકલ અભિયાન શરૂ કર્યું? તો તે છે કેરળ રાજ્ય સરકાર. કેરળ, રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન પાંચ, હાલમાં જ 2022માં એશિયા પેરાલિમ્પિક રમતોના શુભંકરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો તે કરવામાં આવ્યું છે ચીનમાં. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિંબી. પ્રશ્ન છ, હાલમાં જ કઈ મોબાઈલ એપ 13 દિવસમાં સૌથી વધારે ડાઉનલોડ થવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું? તો તે મોબાઈલ એપ છે આરોગ્ય સેતુ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન સાત, હાલમાં જ અમેરિકાની કઈ યુનિવર્સિટીએ ફ્રી ઓનલાઈન કોર્સ શરૂ કરીએ? તો તે યુનિવર્સિટી છે હાર્વર્ડ યુનિવર્સિટી, જેણે ફ્રી ઓનલાઈન કોર્સ શરૂ કર્યા છે. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન આઠ, હાલમાં જ કઈ કંપનીએ સ્થાનિક સમાચાર એજન્સીની મદદથી એક આપાતકાલીન ફંડ પત્રકારિતા રાહત કોર્સ લોન્ચ કર્યું? તો તે જ કંપની છે ગૂગલ, કે જેણે આ પ્રકારનું એક ફંડ લોન્ચ કર્યું છે. ગૂગલની સ્થાપના 1998માં તેના સ્થાપક લેરી પેજ અને સર્જીયો બ્રિન, મુખ્યમથક કેલિફોર્નિયામાં છે અને હાલમાં સીઈઓ છે સુંદર પિચાઈ. પ્રશ્ન નવ, હાલમાં જ MTNL ના નવા CMD કોણ બન્યા? તો તે બન્યા છે PK પુરવાર. MTNL મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ
તેની સ્થાપના 1986માં મુખ્ય મથક નવી દિલ્હીમાં અને ચેરમેન છે સુનિલ કુમાર. પ્રશ્ન 10. હાલમાં જ કઈ વ્યક્તિએ IWF ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું? તો તે છે તામસ અજાન. IWF એટલે ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન. સ્થાપના 1905માં, મુખ્ય મથક બુડાપેસ્ટમાં. પ્રશ્ન 11. કઈ સંસ્થા પ્રમાણે કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે એશિયાનો આર્થિક વિકાસ દર શૂન્ય રહેશે? તો તે સંસ્થા છે IMF. IMFનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જેની સ્થાપના 1945માં, મુખ્ય મથક વોશિંગ્ટન DCમાં અને ચીફ ઇકોનોમિસ્ટ છે ગીતા ગોપીનાથ. પ્રશ્ન 12. હાલમાં જ RBI ગવર્નર શક્તિકાંત દાસે રિવર્સ રેપો રેટમાં કેટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો? તો તે ઘટાડો કર્યો છે 0.25 બેસિસ પોઈન્ટનો. હવે રિવર્સ રેપો રેટ 3.75% થયો છે. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્ય મથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 13. વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવવામાં આવે છે 17 એપ્રિલના રોજ. આ વર્ષે જે ઉજવણી કરવામાં આવી તે 30મા સંસ્કરણની ઉજવણી કરવામાં આવી છે. પ્રશ્ન 14. હાલમાં જ ક્રેડિટ રેટિંગ એજન્સી કેયર રેટિંગ્સના MD અને CEO કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે અજય મહાજનને. આ કેર રેટિંગ્સની સ્થાપના 1993માં અને મુખ્ય મથક આવેલું છે મુંબઈમાં. પ્રશ્ન 15. હાલમાં જ કયા રાજ્યના વૈજ્ઞાનિકોએ COVID-19ના જીનોમ સિક્વન્સ શોધવાનો દાવો કર્યો છે? તો તે વૈજ્ઞાનિકો છે ગુજરાત રાજ્યના, ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ વેરી મચ.